સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે. તો જો નાઈ ધોવે, ધૂપ દીવા કરે અને કપડાં બપડાં ધોવે અને રેડી થઈ ગયા અને એવું કરવાનું હે મારે હિરામણ બપોરાનું. અને વિરમ આવ્યો તો તે વિરમ આઘડી જ ગો. અને તાર હે ને હજી કંઈ અમે નાયા ધોયા નહોતા નથી. મેં તાર હવાર મેં રામ રામ સીતારામ નહોતા કર્યા અને એને હે ને હિંગડા કાપવાના બે સ્લો શોર્ટ લઈ લીધા હતા. એટલે એ અમે કહેવાય વિડીયાની શરૂઆત કરતા. એટલે વિડીયો તો તાર જો કે હવારની શરૂઆત કરે જ દીધી હતી. અને આ તું હું હે ને આપણે અમે ઉઠીએ નથી પછી પાછું એને હું હે ને તડકે હૂકવે નાખાને અહીંથી લઉં ધોવાના લુગડાને જાય મારા વાહે હુકાય ને ઘણા બધા થઈ ગયા હતા. તે બધા અહીંથી ધોયા ને હુકવા આવતા એ હુઈ કીવા અને દરણા દરવાનું ચાલુ છે. આજ તે ઘંટી પણ ચાલુ કરી દીધી. અને જો મારા વાંહે હે ને લાલ કલરનું જાસૂદ છે ને એ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો ને તે હેવ થોડાક ફૂલ દેખાય લઈ જાય મંદિર રીતે, પણ થોડાક ઓછા લઈ જાય. પહેલાં લઈ જતા હોય એટલા ન લઈ જાય. એટલે હેવ જો આઘડી જ બસ બધું ઘરનું કામકાજ કરે ને ખાવા પીવાનું કરે અને નેવરી થઈ હતી. મેં કીધું એટલી બેઠ્યું કે ઊભ્યું કે કાં હે તે હાલ જરાક ડોકું તાણેવા. અને સાંદ્રીની તો ફારો હે ને તે અંબારો બારને ખીલે બાંધીએ, પણ આજ હે ને ત્યાંથી જરાક અંદર બાંધી હતી. મેં કીધું અંદર બાંધીએ ને તો વાંધો ન આવે એટલું તોપે ઓછું. અને ખાપરી બધાએ કીધું હતું ને એ મુજબ જો કાંઠાની હિંદરી પણ બાંધી, જો કાંઠાની હિંદરી બાંધી દીધી, એમાં એક નટ નાખે અને બાંધી દીધી હતી. એનીથી ઘણી બધી ઓછી પડવા માંડી ખાપરી. અને આણી હે ને કાલે દવા કરાવી હતી ને તાવ જીવું હતું તે એટલે માર્યું નથી. એની બરફનો હેક કરવાનો હે તે હું લેવાના, બરફ તો હેક થઈ જાય. અને એનું હે ને 48 કલાક જ લગભગ રહેતું એ એનું રિઝલ્ટ. એટલે આંખોને પડખે એણે હે હોજો હતી. એનું એક હેક કરવાનો હે ગરમ પાણીથી, ગરમ પાણીથી કાં ઓલાથી. અને જો હિંગડાના બટકા આપડ્યા કાપી લીધા, કપાઈ ગયા ને હિંગડાના બટક્યા ઉડે. અને આ તો ખાઈ ખાઈને ઊભ્યું થઈ ગયું, ઊભ્યું એક ફરે ના લગભગ ખાઈ જ લીધું બધી હતી. ખાઈ ખાઈને ઊભી હોય તે પાછો બેહવાનો રાઉન્ડ આવ્યો ને. જો તો અમારે હે ને આજ હિંગડા કાપવાના હે તે પેલા એને હે ને બર્કર લેવા દે. એને હે ને કાનુમાં બે ની ખૂટે ગા. કાંઈ એક અસોડો હે ને સોડે નાખ્યું એલી કોરા મોરી હે. ભરતા ભરત ને અમારે નેદવાનું ચાલુ હે. આવું જો હોય તો હું સ્ટેન્ડ લેતી આવું. Thank you.
Sí.
ભૂરીના કપાઈ ગયા અને એવા મુંડાના હે ટોપલીના કાપવાના હે ટોપલી હે ને હારી પેટ ના ખૂટે ગયા હિંગડામાં હિંગડા હે ને કાનુમાં ખૂટે ગયા જરૂર લઈને બની ના આવી જોવે તો બધી તો
આટી રાખવી એ તો હવે પહોંચ હરે પડી પોરો ખાવ ખાઈ લીધું ધ્યાન રાખ્યો પાછો પાછું ને છોડો ઓહ એટલે ગયું તો સારું હું ગયા પતલું ખતે હિંગડામાંથી હિંગડા ના ના કાયસલી ભરાવીએ તો કામ ને કાયસલી થોડી રીએ નો રીએ એ હાવ ઇંધોણી જીવા હોય એને કાયસલી રીએ નો રીયા ભૂંડા જો એટલું કરીએ ગોતું એટલું ઇતે કાપલ હે એક ફેરાના તા પાછા આજ ફેરાના કાપલ હે ને એના કાન અડે ના હુદી હે ને એને જીવ નો હોય કઈ આપણે કાઠે લઈએ ને તક લે હુદી ફોટા હોય તો તાના કાન હોય ઇતે ભરે ના આ સીધો કરીએ હિંગડું સીધું કરીએ હાલ બંધ રેવા દે ઓલી કોરા લે ઓલી કોરા દે હે ને તો કામ થાય કે વાયા તૂટે જાય તો પછી મસ્ત ડબલ મહેનત કરવી પડે
જો આટલું ગઈ રહ્યું તું જોવા દઈએ તાર ને ઘારું પડે ઉભે ઉભે એવતા એ હાવાય સક્રમ થઈ ગયે પૂરીનું તો વાંધો ને આ કોરાન પડખે હે ને વધારે ગયું તું ખૂટ્યું તું વધારે ભૂરીને એટલે વાંધો નતું આકોર ને દાદી આકોર શરૂઆત હતી જ્યાં એ તો પરવે હો ચડાવી દે ભીંજાઈ ગયા ને ભૂરીને એટલે વાંધો નતું ભૂરીની હે ને હું તું જ ખરી હો ભૂરીની હારું હું તું ત્યાં હા આ જો આ રહ્યું
હવે દડે પડી આ તારો ગી ઓલી કોણ પડખે એને બહુ બી કોરની સાઈડ હે ને હું એક દેખાડતી હતી ને એ સાઈડ હે ને જો આ સાઈડ એ સાઈડ વધારે ખૂટતું હતું એટલે વધારે એને તાણ પડતી હતી અને એ હે ને આમાં આગળ દવા માર્યું ને સરસોનું તેલ લગાડ્યું ને ઓલી દવા નાખી દીધી હું એટલે પ્રથમ ત્રત રોજ મળે જ હે અને સવારમાં જ અમે કાલે એટલે કહીને કાલે વિરમ આવ્યો ને તાર વિરમને કહેતા હતા વિરમ હિંગડા કપમાં ત્યાં જટાણમાં એ હિંગડા કપાવવા આવ્યો હતો ને હું ઘર પે ગઈ ને લેપતે આમાં આ એટલે એટલે આ હે ને ટોપલીનું હે ટોપલીને એટલું ખૂતે ગુંતું જો એટલે સુધી અને બીજું હગા આ ઈણું હે હા આ બે ઈણા હે આ ભગ ભૂરાના હે હે ને આ એક ઓલી આ ના આ ઊણું હે આરી જો જીવતું નીકળ્યું ને જરાક વધારે ખૂતે ગુંતું જા આ હે ને એટલે આ પેલા પેલે વખત આ ઓછું કપાણ હા ને આ ભૂરી નહીં નતા ભૂરીનું જો જરાય જીવતા ને નીકળ્યા બધા એની હે ને આ હે ને એટલું જીવ હે જા તાર તાણ વધારે તાણ પડતી હતી પછી કેમ આ વાયર હોય ને તે વાયર તો અવરોય જાય ને અવરોય જાય આપણે સવારમાં થોડાક એક જે શરૂઆત થઈ હતી એ થઈ હતી પછી પાછું હોય ને બપોરે હું જેડી વાર કોરો ખાઈ ગઈ અને બપોરા કરે અને હુએ ગઈ હતી તી આગળી બસ ઉઠી ઉઠીને સા પીધો ને થોડાક ઠામ ઉતારતી ઈઓ મિશ્રા ને હેવ બહે ને હું કીધું પાવડો મારના અને ગમાણીઓ કાઢવાને તે ગમાણીઓ કાઢા ને સાંદરીની મોકરી કરા તે હું બધું કરવાની ઉતરી હતી ગમાણીઓ તો હા આખી ઊભી રે તું તા અને આ આવીને એને જમાના થઈ ગયા પણ એ મારો હેડો જ નથી કરતી મરી એણે હે ને મારે એણે મારે 37 આંકડો હે એટલે અમારે બેન બનતું જ નથી એ મણતા હું હે ને એણે નથી દોતી એટલે મને એ ઉલારા ઉલાર્યો એ આખો દી અને જ્યાં ભૂડાના બધાને હિંગડા કપાઈ ગયા નથી એ વેળે નિરાશ થઈ ગઈ ને તો કાં બિસાડા હે ને ખૂતે એટલે જ્યાં આણી તાજી આ શરૂઆત હતી ખૂતવાની એટલે એટલો બધો તો નહોતો વાંધો આણી તો નહોતો વાંધો પણ તો પછી હે ને એ કે કાપતા હતા નથી ભેગા ભેગ કાપે નાખે આવા હિંગડાની હોય ને તો આણી તો કંઈ તકલીફ ન પડે ઓલ્યું ને ખૂતે જાય ટોપલીની તો બહુ બિસાડીને ખૂતે ગાતા એણે તો આકોરને પડખે જો પછી હું હવારી કહેતી હતી પછી હવારી એ બેહે ગયું હતી ને ભીહું તે હું કંઈ આવી નહોતી હતી દવા નહોતી ભૂંગી એ વટાણે જો ભૂંગવી પડી છે જો આ ઘારું પડે હું આ ને હું પેલા દવાડો કરી દઈ પછી પાવડો મારીને પછી સાંદરીને બરોબર કાઢી અને સંધાઈ પડી હાવ બેહે એટલી તો હાવ રેપ સેપ થઈ જાય ગંધારિયું થઈ જાય ભગતને કાપવાના આવતા પણ ભગત હે ને હરખી રીતનો ઊભો રહે નહીં અને એમાં ઘોડીએ અટાણ બહુ ધમપસાડા કરત એટલે એણે આજુ ફેર રહેવા દીધા કાપવાના ઘોડીએ હરખું નાથ બદલાવવાની હે ને તાર નાથ બદલાવવા ઘોડીએ લઈ જાય ને તારે એણે હિંગડા કાપીએ એક ફરે તો અમે હે ને એના હિંગડા કાપી લીધા તોય પાછા હે ને વરહગદી થઈ ને તો માલના હિંગડા બહુ વધે જાય એટલે આણા ઠાવકા રોગા એવા વધે ગયા ભગતને પણ ભગતને આજે હે ને ખૂદતા નથી ને એટલો વાંધો નથી ને આકોરા કેનું ને બધું હુકવા ધોવે ધોવે રૂપાના હુકવા દઈએ ને તો એ પીરા ન પડે તી એ પણ હુકવા દીધા અને સવારનું સ્ટેન આની આ પડ્યું હતી એ આજે ઘેર ને જ ગુણ એવું હે ને મારે સાંદરીની મોકરી કરવી ને તે સાંદરીની સોડે દા તી એ આ રખડે લઈએ ઘડીક તેનો પગ મોકરો અને દડે પડી હવાડી બહુ તડકો લાગે ને આજ ભાદરવો તૈપો હોય ઠાવકો આજ પહેલો દી હોય કે બીજો પહેલો દી છે ભાદરવાનો આજ પડીવો હોય કાલે બીજી હે ને પરમણે દી અમારો દિહાઈનો દોરો આવી હતી હું સાંદરીની મોકરી કરતી આવા ને પછી કીક કઈ મિસડા જતા ને મોલાલ થઈ ગયું Thank you.
જો તો તબેલામાંથી એ હે ને અટાણે જેનું પરવારી કે હાંજનું દાણ બાણ બધું ભરાઈ ગયું, નિરણ કરી પાણી કર્યું અને હવારનું દાણ ભર્યું ને ધવાડી પાસે રાયથાટું કરી અને હેવ બહ ઘેર જતી હતી તે ફોન લેવા આવી. એટલે હું કહે લેવ નાવું જોઈએ, હાવ ગરમીમાં લથપથ થઈ ગયા કે હાવ દુનિયાનો ઉકરા છે એટલે હાવ ગરમીમાં નાહી રહ્યા. તે મેં કહ્યું તો ફોન લેતી જા ને દૂધ વાં પડ્યા ખાવાનું ને બધું દૂધ કા લેતી જા. તે 4 વાગ્યાને સડ્યા હોય ત્યારે 8 વાગે આમાંથી નેવરું થવાનું વારો આવે, 8 વાગે અટાણે નાહી ધોઈ પછી ધૂપ દીવા કરી અને પછી વ્યારાનું કરી. તો અમારે વાગે જાય 10:30 એવું તો અમે વ્યારા કરી લઈએ ને તો 10:30 તો કાયમના કમ્પ્લીટ વાગે જ જાય. એટલે એવું હોય તો સારું. હવે આપણે આજનો વિડીયો તો હમણાં તો કેટલા દીધી અને વિડીયોનો એન્ડ નથી આવતો એટલે આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ વિડીયો જોતાં જોતાં જો કોઈ ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દીજો. નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.